અમદાવાદમાં વર્ષના અંતિમ દિવસોમાં પોલીસનું સઘન ચેકિંગ ચાલી રહ્યું છે. પોલીસ રાત્રિ કરફ્યુનું કડકપણે પાલન કરાવી રહી છે, તો બીજી બાજુ લૂંટ અને ચોરીના બનાવો પણ પોલીસની ઊંઘ બગાડી રહ્યા છે. શહેરના દરિયાપુર વિસ્તારમાં વિજયા બેંકમાંથી 9.75 લાખ રૂપિયાની ચોરી થઈ હોવાની ફરિયાદ પોલીસના ચોપડે નોંધાઈ છે. બેંકના મેનેજરે ફરિયાદમાં કહ્યું છે કે અમે બેંકમાં જઈને જોયું તો અમે નાની નોટો જે તિજોરીમાં મૂકીએ છીએ તે તિજોરીનો દરવાજો વચ્ચેના ભાગે વળી ગયો હતો, પરંતુ જ્યાં મોટી નોટો મૂકીએ છીએ ત્યાં કોઈ પણ પ્રકારની ચોરી નથી થઈ, જેથી તાત્કાલિક અને પોલીસના કંટ્રોલ રૂમ પર ફોન કરવામાં આવ્યો હતો. પોલીસ તરત બેંક પર આવી ગઈ હતી અને પોલીસની હાજરીમાં અમે કેશની ગણતરી કરી હતી, જેમાંથી 50 રૂપિયાના દરની 9.75 લાખની નોટો ચોરાઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. તો બેંકની ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ.